साबरकांठा वडाली पोलीस मथकनी हदमां गेंગરેપ થયો હોવાની ફરિયાદ નોંધાઈ। ફરિયાદી મહિલાના સંપર્કમાં રહેલ યુવકે મહિલા અને યુવકના શારીરિક સંબંધના વિડિયો તેમજ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અન્ય મહિલાનો સંપર્ક કરાવ્યો હતો। આરોપી યુવક યુવરાજ સિંહ, આરોપી મહિલા આયશા પઠાણનો ફરિયાદી મહિલાનો સંપર્ક કરાવ્યો હતો। આરોપી આયશા પઠાણ ફરિયાદી મહિલા પાસે વિડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી દેહ વ્યાપાર કરાવતી હતી। એક યુવક અને બે મહિલાઓ સહિત અન્ય 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ફરિયાદના આધારે યુવરાજસિંહ અને આયશા પઠાણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। ઘટનામાં સંડોવાયેલ વધુ 6 આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે। મહિલા આરોપી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું હતું। વડાલીમાં વડાલી પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 1376 મુજબની ફરિયાદ નોંધવામાં આવેલી છે। એમાં જે ભોગ બનનાર છે એણે એવી હકીકત જણાવી છે કે આ કામના જે 3 આરોપી જેમની નામજોગ ફરિયાદ છે, બાકીના 6 આરોપી એના મરજી વિરુદ્ધ એની પાસે શરીર સંબંધ બંધાવડાવ્યો છે અને એનો દેહ વેપાર કરાવડાવ્યો છે। એમાં વિગત એવી છે કે જે ફર્સ્ટ નંબરનો આરોપી છે યુવરાજસિંહ, એ જે ભોગ બનનાર છે એની સાથે પરિચયમાં હતો અને એણે લાભ ઉઠાવીને ભોગ બનનારને એક હોટલ પર બોલાવીને એની સાથે શરીરસુખ માણેલું હતું અને એ પરથી એનો વિડીયો અને ફોટો ઉતારીને એને બ્લેકમેલ કરવામાં આવેલી હતી અને એનો ફોટો અને વિડીયો વાયરલ કરી દેવામાં આવશે એમ કરીને એને દબાણમાં રાખીને જે આરોપી નંબર 2 છે આયશા પઠાણ એની સાથે સંપર્ક કરાવીને એ જે કે એ મુજબ એણે વર્તવાનું છે એવી રીતે એને કહેવામાં આવ્યું હતું, જેથી કરીને જે આ ભોગ બનનાર છે એ પોતાના ફોટો વિડીયો વાયરલ ન થાય એના ભયથી જે સેકન્ડ નંબરના આરોપી અને 3rd નંબરના આરોપી જે છે ફરીદાબેન એના કહેવા મુજબ અલગ અલગ ઠેકાણે અલગ અલગ વ્યક્તિઓ સાથે શરીર સંબંધ બાંધતા આ બાબતની એક ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે નોંધવામાં આવી છે, જેમાં તપાસ અત્યારે IUCAWPI કરંગિયા કરી રહ્યા છે અને હાલ 2 આરોપી એમાંથી યુવરાજસિંહ જે વડાલીના રહેવાસી છે અને આયશા જેમનું ઓરિજિનલ નામ આશિયાના છે, આશિયાના મકરાણી, એમને બપોરે એરેસ્ટ કરવામાં આવ્યા છે। આ મહિલા સાથે જે પીડિત મહિલા છે એની જોડે કેટલા સમયથી આ થતું હતું અને આ ગેંગરેપ છે શું છે, કેટલા આરોપી પકડાયા છે? આ 2 આરોપી પકડાવવામાં આવ્યા છે, જે યુવરાજસિંહ છે અને આશિયાના મકરાણી છે એને બપોરે એરેસ્ટ કરવામાં આવ્યા છે અને છેલ્લા 7-8 મહિનાથી આ મહિલા સાથે આ પ્રકારના કૃત્ય કરવામાં આવતું હતું। આજે આયશા છે એ આ ફરિયાદી કેવી રીતે કોન્ટેક્ટમાં આવેલા? એ એકબીજાના પરિચયમાં પહેલેથી જ હતા બ્યુટી પાર્લરના કારણે।